કોઈ અલગારી સાધુની જેમ શહેરમાં ભટકતા પાગલો તો તમે ઠેર ઠેર જોતા જશો. વધેલી દાઢી, લગર વગર કપડાં અને ખુલ્લા પગે ભટકતા આવા પાગલો જોઈને લોકો મોડું મચકોડતા હોય છે. પણ હિંમતનગરના પાગલ લોકો છે આ બધાથી અલગ. અને કેમ છે તેઓ અલગ, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. પોતાની ભાષા અને દેખાવ તથા પહેરવેશથી ક્યારેક હસીનું કારણ બનતા કે પછી ક્યારેક સહાનુભૂતિનું કારણ બનતા પાગલો જો કોઈ શહેરમાં ના હોય તો જ નવાય. પોતાના પરિવારથી વિખૂટા પડેલા આ અલગારી જીવો મોટા ભાગે હળદૂત થતા હોય છે. પરંતુ હિંમતનગરમાં પાગલોની થઈ રહી છે નિસ્વાર્થ સેવા. અહીં મહિનામાં બે વાર તેમની દાઢી પણ કરાય છે, નખ પણ કપાય છે, અને જો તેઓ ઘાયલ થયા હોય તો તેમની સારવાર પણ કરાય છે. અને આ બધું કરી રહી છે અહીંની જલારામ સેવા ટ્રસ્ટ. હા, છેલ્લા ઘણા વર્ષોથી જલારામ સેવા ટ્રસ્ટ આ સેવાનો યજ્ઞ ચલાવી રહી છે. હું હિંમતનગર નગરપાલિકામાં હાલમાં નિવૃત્ત છું અને જલારામ સેવા ટ્રસ્ટની અંદર આ પછી ગાળા લોકો છે એમના બાલદાઢીનો પ્રોગ્રામ નિષ્ભાવથી કરું છું. અને જે લોકો આ રીતે કરવાથી મને એક આનંદ, કુદરતી આનંદ મળી રહે છે એટલે મને બહુ આનંદ રહેશે. કે જે લોકો ગોડા લોકો છે એમની બાલદાઢી બનાવવા, એમને કપડાં પહેરાવવા, એમને જમવા આપવાનું, એ બધી સેવા કરવાથી મને એક જાતનો આનંદ મળી રહે છે. અને હું નિષ્ભાવ સેવા કરું છું, કોઈ જાતની એ કર્યા સિવાય. ના કોઈ કોમ કે ના કોઈ ના જાત, બસ જાણે પૃથ્વી પરના કોઈક અલગારી જીવની જેમ જીવન જીવી રહેલા આ પાગલ લોકોને માટે જો કોઈ સ્નેહનો શીતલ છાંયડો હોય તો એ છે જેઠાભાઈ. સવારે અને સાંજે ચાતકની જેમ શહેરના તમામ પાગલ લોકો જેઠાકાકાની રાહ જોઈ રહ્યા હોય છે. એમને જોતા જ જાણે કોઈક સ્વજન જેવો જ ભાવ તેઓ અનુભવે છે. ત્યારે જેઠાભાઈ પણ એક નિકટના સ્વજનની જેમ જ એ લોકોના નખ કાપી આપે છે, કપડાં બદલાવે છે અને ભરપેટ જમવાનું પણ આપે છે. અને છેલ્લા 7 વર્ષથી અમે પ્રવૃત્તિ કરીએ છીએ પાગલોને જમાડવાની. હિંમતનગરમાં 30 થી 35 પાગલ છે, એમાં દરરોજ અમે મિનિમમ મિષ્ટાન સાથે 20 માણસોને અમે જમાડીએ છીએ, જે તે જગ્યાએ ફરી ફરીને શોધીને અને મહિનામાં એકાદ વાર એની બાલદાઢી બનાવીએ, કપડાં બદલાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. છેલ્લા અમે આ 7 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ. અલગારી જેવા આ લોકો કોણ છે, ક્યાંના છે, ક્યાંથી આવ્યા છે, કોઈને એની કશી જ ખબર નથી. પણ હા, એ લોકો જે કોઈ પણ હોય, જ્યાંના પણ હોય, તેમના માટે હિંમતનગરમાં જો કોઈ સ્વાચું સજ્જન હોય તો માત્ર ને માત્ર એક જ છે, અને તે છે જેઠાભાઈ. અને એટલે જ તો આ પાગલો પણ તેમની ઉપર પરિવારજનો જેવો સ્નેહ વરસાવી રહ્યા છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર.